બાળકો આપણું સિનિયર કેજી સિનિયર કેજીમાં આપણું સામાન્ય જ્ઞાન તો ગયા વિડીયોમાં આપણે શીખ્યા હતા તહેવારો વિશે બરાબર કે આપણા તહેવારો આપણા ભારતની અંદર તહેવારો કેવા કેવા ઉજવાય છે અને તહેવારોના દિવસે શું શું કરીએ છીએ ને ઘણા તહેવારો એવા છે કે તહેવારમાં આપણે કાળજી રાખવી જોઈએ આપણને નુકસાન થાય કે કોઈ ઈજા એવા પણ તહેવાર આવે છે જેવા કે દિવાળી છે ઉત્તરાયણ છે ફરી હોળી છે એવા તહેવારોમાં કેવું તહેવારો ઉજવતી વખતે આપણે કાળજી રાખવી જોઈએ જુઓ તમને વિડીયોમાં દેખાય છે કે દિવાળી તો દિવાળીના દિવસે શું છે બધા ફટાકડા ફોડતા હોય જો તમે નાના છો એટલે ફોડતા તો હશે તારા મંદર છે ગમે તે સળગાવતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે દાઝી ના જઈએ બરાબર ફરી એની નીચે છે જુઓ નાતાલ તો નાતાલનો તહેવાર કોનો છે ખ્રિસ્તીઓનો તહેવાર છે આ આપણું જેવી રીતે ઈદે મિલાદ આપણે ઉજવીએ છીએ ને એવી રીતે ખ્રિસ્તીઓ નાતાલ ઉજવે છે બરાબર ફરી જુઓ નીચે આપણને બતાવ્યું છે ઈદ તો ઈદના દિવસે આપણે શું કરીએ છીએ નમાજ પડીએ છીએ ઈદના દિવસે આપણે તો પહેલા સવારે ઉઠીને નહીં ધોઈને સરસ નવા કપડાં પહેરીને ફરી નમાજ પડવા જઈએ છીએ નમાજ પડીને બધાને એકબીજાને ગળે મળીને આપણે ઈદ મુબારક કરીએ છીએ બરાબર અને ઘેર જે જે પણ પણ બનાવ્યું હોય હોય મીઠાઈમાં જેવા આપણી મમ્મીએ આપણે ખાઈએ છીએ આખો દિવસ આનંદ કરીએ છીએ બરાબર હવે જુઓ ઉત્તરાયણ તો ઉત્તરાયણ દિવસે શું છે આપણે પતંગ ઉડાડીએ છીએ તમે તો ઉડાડતા હશો ને તમે તો અત્યારથી ઉડાડો છો બરાબર ઉત્તરાયણ તો હજુ ઘણી વાર છે તો આપણે પતંગ દોરો લઈને રમીએ છીએ તો ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડતી વખતે ધ્યાન રાખવું જોઈએ આપણે છત પર ચડ્યા હોય ધાબા પર ચડ્યા હોય ને આપણે પતંગ હોય કપાઈને ને આપણે પતંગને લેવા માટે ઝડપથી દોડીએ અને આપણો પગ ખસી જાય ને આપણે નીચે પડી જઈએ તો આપણને વાગે આવી રીતે તહેવારના દિવસે તહેવારની ઉજવણી કરતા ધ્યાન રાખવું જોઈએ કે આપણને કશી ઈજા ના થાય ફરી દોરો હોય તો આપણા હાથની અંદર આપણે જોરથી ખેંચીએ દોરો તો આપણો હાથ કપાઈ જાય આંગળી કપાઈ જાય ને આપણને ઈજા થાય એ પ્રમાણે ઉત્તરાયણના દિવસે ઘણી બધી પતંગ ઉડાડતા અને આ તહેવાર મનાવતા પહેલાં આપણે કાળજી રાખવી જોઈએ બરાબર ફરિયાની નીચે છે જુઓ પ્રજાસત્તાક દિન તો આપણે આપણી સ્કૂલમાં છવ્વીસમી જાન્યુઆરી ને પંદરમી ઓગસ્ટ ઉજવીએ છીએ ને તો આપણને જો ઝંડો ફરકાતો તો દેખાય છે બધા સલામી આપી રહ્યા છે તો આ તહેવારનું મહત્વ એ છે કે આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ બરાબર ફરી નીચે છીએ જો હોળી હોળીનો તહેવાર છે તો હોળીના દિવસે હિન્દુઓ શું કરે છે એકબીજાને એકબીજા ઉપર રંગોથી રંગ ફેંકે છે અને હોળીનો તહેવાર મનાવે છે તો આ હોળીના તહેવારના દિવસે આપણે એવી કાળજી રાખવી જોઈએ કે રંગ રમ રમતી વખતે આંખની અંદર ના પડી જાય કે કોઈ આપણને એવું રંગનું રંગ એવો ના હોય જે કે આંખમાં પડે ને આપણને ઈજા થાય એવી રીતે રંગકામ આજે રંગોળી રમતા હોય તે ઘરે આપણે ઘણું બધું ધ્યાન રાખવું જોઈએ આ પ્રમાણે જુઓ આપણા તહેવારો તો ઘણા બધા છે હિન્દુઓના તહેવારમાં જુઓ પહેલા રક્ષાબંધન વિશે આપણે સમજ્યા ગણેશ ચતુર્થી નવરાત્રિ પછી દિવાળી છે નાતાલ ઈદ એ આપણો તહેવાર છે મુસ્લિમ તહેવાર છે ઉત્તરાયણ એ સામાજિક તહેવાર છે બધા જ ઉડાડી શકે છે અને તહેવારને મનાવે છે હિન્દુ હિન્દુ પતંગ ઉડાડે છે ને આપણે પણ ઉડાડી શકીએ છીએ પછી પ્રજાસત્તાક દિન છે એ રાષ્ટ્રીય તહેવાર કહેવાય રાષ્ટ્રીય એટલે આખા દેશના દેશની દેશના જે દેશવાસીઓ બધા ભેગા થઈને પોતપોતાના સ્થાન પર રાષ્ટ્રધ્વજ કરે છે બરાબર અને હોળી હોળી પણ એક ધાર્મિક તહેવાર છે બરાબર આ પ્રમાણે આપણે આ તહેવારોનું મહત્વ સમજવાનું છે અને યાદ રાખવાનું છે બરાબર ને આજે આપ તહેવારો વિશે આપણે શીખ્યા ફરી બીજું શીખીશું ચલો અમુમ આવશે